नमस्ते विद्यार्थी मित्रों, ई क्लासेस માં આપ સૌનું સ્વાગત છે. આપણે ઘણા બધા પાઠો ભણ્યા, બરાબર છે કે નહીં? તો આજે પર્યાવરણ વિષયમાં આપણે 21મો પાઠ ભણીશું. પાઠનું નામ છે જગત મારા ઘરમાં. હવે આ પાઠમાં ઘણું બધું તમારે જાણવાનું છે. કઈ કેટલાક ઘરોમાં માતા પિતા બધા બધા જણા ક્રિયા વાતો કરતા હોય છે, પછી ચર્ચા કરતા હોય, ચર્ચા કરતા ઉગ્ર ઝઘડાનું પરિણામે છે, પણ દરેક ચર્ચાઓને શાંતિથી વિચારણા કરી અને વાતો કરવી જોઈએ. પછી ક્યારેક એવું પણ બને છે કે આ આજુબાજુ દ્રશ્યો, બરાબર, આજુબાજુ આપણે એવી ઘટનાઓ ઘટે છે. કેટલીક વાર એવું બને છે કે ઘરમાં છોકરા છોકરીનો ભેદભાવ કરે છે. છોકરાઓને મોડા મળે તો ચાલે, પણ છોકરીઓને સમયસર ઘરે આવી જવાનું હોય છે. તો સમાજમાં છોકરા છોકરીને પણ ઉછેરનો ભેદભાવ થતા હોય છે. પછી કેટલીક વાર આપણે નાના ફેરીઓ પાસે ફરવાના જોવાના સ્થળો પર જઈ અને નાના નાના ફેરીઓ પાસે વસ્તુ ખરીદી, પછી એ લોકોને બીજા બધા પૈસા ન કરતા હતા, આપણે ઓછા પૈસા ચૂકવી જાય, તો આપણે તે ન કરવું જોઈએ. તમે જે મોલમાં જાઓ છો તો જેટલી કિંમત કે એટલી આપી દો છો, કોઈ પણ અડચણ કરો છો નથી કરતા. તો તમારે આવા નાના ફેરીઓને પણ ખાણીપીણી લો કે ક્યાંય વસ્તુ ફરવા માટે લો, તો એના પૈસા એટલા ચૂકવી દેવા જોઈએ. હિસાબમાં ગોટાળો ન થાય, અને કદાચ ગોટાળો કરતો હોય અથવા કોઈને ઓછા પૈસા લેતો, તો તમારે એને મોટા ચૂકવાઈ જોઈએ. તો એક ઉદાહરણ પણ તમને સરસ સમજાવ્યું છે. પછી ઘણી વાર જોઈએ છીએ તો ઘરમાં એક જ વ્યક્તિ છે, એના ઉપર બધી જવાબદારીઓ છે. હકીકતમાં તે ન થવું જોઈએ, કારણ કે એક જ વ્યક્તિ જવાબદારી લે તો થાય કે ઘરના બધા સભ્યોની થોડી થોડી જવાબદારી લેવી જોઈએ. પછી એક વ્યક્તિએ જ પોતાની સ્વતંત્રતા સહિત હું જે કહું હોય એ જ થવું જોઈએ, તો એના લીધે આગળ જઈ અને ઘરમાં, બરાબર ને, ઘણીવાર કોઈને દુઃખ પણ પહોંચે છે અને ઝઘડા પણ ઊભા થાય છે. પછી તમે જુઓ તો સમાજમાં કેટલાક લોકો તમે લાલચ આપી આજુબાજુ બોલો છો, અને ઘણીવાર કેટલીક જ્યારે કિસ્સા સાંભળતો છો, કેટલાક છોકરો ઉપાડી ગયા અથવા કેટલીક છોકરીઓને કેદ કરવામાં આવી, તો શા માટે? તો આવી લાલચ માટે આવવું ન જોઈએ. એટલે કે જગત મારા ઘરમાં, તમારી આજુબાજુ જ આવી વસ્તુ દ્રશ્ય સર્જાય છે, એટલે તમારે કેટલીક વસ્તુઓથી તમારે સાવધાન પણ રહેવું જોઈએ. તો આજે આ પાઠ ધર્મમાં આપણે ઘણા બધા ઉદાહરણ દ્વારા ઘણી બધી સમજ મેળવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ રીતે આ પાઠની સમજ મેળવીએ. પ્રકરણ 21 એટલે કે પાઠ 21, જગત મારા ઘરમાં. ખેંચતાણ. દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવું. તમારા ઘરમાં પણ આવું બનતું હશે, ખબર છે ને? એક કેસે મારે આ જોવું છે, બીજું કેસે મારે આ જોવું છે. કોઈને મેચ જોયું છે, કોઈને નાટક જોવું છે, કોઈને ડિસ્કવરી જોવું છે. મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે, જ્યારે નાનકડી સેજલ પોતાના મનપસંદ ગીતો અને મમ્મી અને કાકી આમ તો ખાસ શક્યો છે, પણ એમની પસંદગી જુદી જુદી છે. મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકીને ધારાવાહિક કે સિરિયલ. મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ. પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે અને તે દરેક જણ ફૂટબોલ મેચ જોવી પડે છે, બરાબર. એને પપ્પાને શું ગમે છે? ફૂટબોલ મેચ. તો છેવટે બધાને છેવટે ફૂટબોલ મેચ જોવી પડે છે. તો તમારા ઘરમાં પણ ક્યારેક આવી પરિસ્થિતિ થતી હશે કે ઘણીવાર નાની નાની બાબતમાં ઝઘડો પણ થઈ જતો હશે અને નાનકડી ચર્ચા મોટું ઉગ્ર રૂપ પણ ધારણ કરી લેતું હશે, ઝઘડાનું રૂપ પણ ધારણ કરી લેતું હશે. તો અહીં બધા છે. પછી જે આના પપ્પા છે, બરાબર ને, મમતાના પપ્પાને ફૂટબોલ મેચ ગમે છે, તો બધાને છેવટે ફૂટબોલ મેચ જોવી પડે છે. હવે ચાલો વાત કરીએ, શું તમારા ઘરમાં પણ પંખા, ટીવી, સમાચારપત્રો, ખુરશીઓ કે બીજી કોઈ વસ્તુ માટે ઝઘડો થાય છે? થતો હશે ઘણીવાર, બરાબર ને. તમારા વચ્ચે કોના કોના વચ્ચે ઝઘડો થાય છે તે તમારે લખવાનું છે. તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે? તો ઘણીવાર મોટે ભાગે ઘરના વડીલો હોય એ આવા ઝઘડા પતાવે છે. તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો, જ્યારે કોઈ વસ્તુ માટે ઝઘડા થયો, તમને આવી કોઈ ઘટના યાદ આવતી હોય કે કોઈ બાબતમાં આ ઝઘડો થયો હોય, તો તમે તે લખી શકો છો. તમે લોકોને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે? બરાબર, તમે લોકોને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે? તો ખાસ કરીને બસમાં બેસવા માટેની જગ્યાઓમાં, પછી ટ્રેનમાં ચડવા માટે ધક્કા મુક્કી કરતા જોયા હશે,
પછી ઓકે છે પેસેન્જર તરીકે, ભાઈ હું બસમાં બેસી હું પેલો બેઠો, ઓકે છે મેં જગ્યા રાખી, એમ કહીને પણ તમે ઝઘડા થતા જોયા હશે. હવે તફાવત કેમ? હવે સાંજના 7 વાગ્યા છે. પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. તેના ભાઈઓ સંદીપ અને સંજય તેના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે. તેઓને ઘરે જવાની ઉતાવળ નથી. જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં. હવે પ્રતિભાને લાગે છે કે આ બરાબર શું લાગે છે. હવે 7 વાગે અહીંયા જો ઘરના નિયમ છોકરા છોકરીઓ માટે અલગ જ છે. સાંજના 7 વાગ્યા છે. પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે, જ્યારે તેનો ભાઈ છે સંદીપ અને સંજય તેના મિત્રો સાથે હજી પણ શેરીમાં રમવામાં વ્યસ્ત હતો. કારણ કે તેને ઘરે જવાની ઉતાવળ હતી, કારણ કે તેના ઘરમાં નિયમ હતો કે છોકરીઓને વહેલું ઘરે આવી જવાનું, કારણ કે મોડા જાય તો કોઈ પણ એને વઢી શકતું હતું, જ્યારે ભાઈઓ મોડા જાય તો કોઈ એને વઢે એવું નહોતું. હવે પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી, તેના માટે અલગ નિયમ અને ભાઈઓ માટે બીજો નિયમ. આવું કેમ? પરંતુ તે શું કહે છે, તમારા ઘરમાં પણ ઘણી વાર બનતું હશે કે ભાઈ માટે અલગ, ભાઈને આ કામ નહીં કરવાનું, ભાઈને આવું નહીં કરવાનું, બહેન માટે પણ અલગ નિયમ હોતા હશે. હવે જોઈએ, ચાલો વાત કરીએ આ બાબતમાં. તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે તો તેના વિશે શું વિચારો છો? હવે તમારા ઘરમાં અને મિત્રોના ઘરમાં પણ તમે, તમારા ઘરમાં નહીં થતું હોય ક્યારેક, પણ ઘણીવાર તમે મિત્રોના ઘરમાં પણ જોયું હશે આ બાબતમાં, તો તમે શું વિચારો છો કે ભાઈ તમારા ઘરમાં ઘણી જોવા ન પણ મળતું, પણ કેટલાક મિત્રોના ઘરે તમે જોયું હશે કે છોકરો ભલે ગમે એટલા સમય બહાર રમે પણ છોકરીઓ તો ઘરમાં જલ્દી આવી જવાનું, સમયસર આવી જવાનું છે. તો તમે એમ વિચારતા હશો કે આવું ન હોવું જોઈએ. તેમના ઉછેર અને કાર્યોમાં ભેદભાવ બરાબર, છોકરા છોકરીના ઉછેર અને કાર્યોમાં ભેદભાવ ન હોવું જોઈએ કે આ કામ છોકરાએ જ કરવાનું, આ કામ છોકરીએ જ કરવાનું. શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ નિયમ હોવા જોઈએ બરાબર? શું તમે વિચારો છો કે ભાઈ આપણે છોકરા છોકરીઓ માટે અલગ અલગ નિયમ હોય છે? તો ના બરાબર, કારણ કે આજની સ્ત્રીઓ છે પુરુષ સમોવડી બનતી જાય છે, બંને જીવન જીવન રસના પહેડા હોય છે, અને આપણે આપણે જૂની સમાજની જે જૂની રીતરિવાજો છે એનો ત્યાગ કરી દેવો જોઈએ, અને જેટલું પુરુષને સન્માન મળે છે એટલું સ્ત્રીઓને પણ સન્માન આપવું જોઈએ. જો છોકરીઓ એ છોકરા માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાડવાનો હોય તો શું થશે? જો આવું થાય તો બધાને પરેશાની ઊભી થશે, એટલે કે મુશ્કેલી ઊભી થશે. પરંપરાગત ચાલ્યા આવતા નિયમોથી હંમેશા પુરુષ પ્રધાન સમાજની જ વાત વિચારવામાં આવી છે. તેથી જો આવું થાય તો છોકરાઓ મહિલા પ્રધાન સમાજને સ્વીકારી નહીં શકે, એટલે કે મહિલા આગળ નીકળશે એ લોકો સમજી નહીં શકે. ઘરેથી જ એવું જ્ઞાન આપવામાં આવ્યું કે ભાઈ સ્ત્રી અને પુરુષ છે કે છોકરા અને છોકરી બંને સરખા છે. જે કામ છોકરીને દેવામાં આવતું તે કામ છોકરાને પણ આપવામાં આવે, છોકરીઓને પણ અમુક કામ છોકરાનું આપવામાં આવે, જેથી બંને સુસમોવડા છે એવું એના મનમાં નાનપણથી જ પ્રતીત થવા માંડ્યું. અને પોતપોતાના કાર્ય અને ફરજો બજાવવી જોઈએ છોકરા છોકરીઓએ, અને જરૂર પડે તો એકબીજાને મદદરૂપ પણ થવું જોઈએ, અને એ બંને સમાન જ છે એવો અહેસાસ હંમેશા એમને કરાવવો જોઈએ. હવે જોઈએ મીના કાકી. જો અહીંયા મીના કાકી છે બાળકોને લઈ અને ફરવા લાગ્યા. તમને પણ ઘરના ઘણી વાર વડીલો છે બહારે ફરવા લઈ જતા હશે, પછી ફેરિયાઓ પાસેથી અથવા કોઈ દુકાનેથી કાંઈ વસ્તુ પણ અપાવતા હશે. તો અહીંયા મીના કાકી પણ જો છોકરાઓને ગુલ્ફી બધાને અપાવડાવે છે અને શું બને થાય છે તે પણ જોઈએ. એક દિવસ મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા. તેઓ રેતી અને પાણીમાં રમ્યા, ચગડોળની સવારી કરી, ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગાવો લીધા. પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી. કુલ્ફી વેચનાર પૈસા લેવામાં ભૂલ કરી ગયા. કુલ્ફી વેચનારે શું કર્યું, જે કુલ્ફીના પૈસા થતા તે લેવામાં ભૂલ કરી. તેણે 7 ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા. એણે શું કર્યું, 7 બાળકોને કુલ્ફી આપી હતી એના બદલે કેટલા, 5 જ બાળકોની કુલ્ફીના પૈસા ગણ્યા. બાળકોએ વિચાર્યું આપણા પૈસા બચ્યા. બાળકોએ શું વિચાર્યું, હા હા આપણા પૈસા બચ્યા. પણ જો મીના કાકી એ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવી દીધા. એણે કીધું કે હંમેશા આપણે નાના ફેરિયાઓને આ રીતે લૂંટવા જોઈએ નહીં. મીના કાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે. હવે તમારી કલ્પનાથી આવા તેના અંત બદલાવી અને તમારી નોટમાં તે લખી શકો છો. આપણે હંમેશા જ યાદ રાખવાનું કે જે બિચારું ગરીબ છે અને
ખાસ કરીને ફેરિયાવાળા છે તો એને જે હિસાબમાં ભૂલ કરે તો આપણે એની સમયસર બધા પૈસા ચૂકવી દેવા જોઈએ. એને કદાચ ભૂલ કરી હોય પણ જો આપણે લોકો ભણેલા છીએ તો આપણે એને ભૂલ સુધારી અને આપણા જેટલા પૈસા થતા તેટલા આપી દેવા જોઈએ. હવે તમારા કુટુંબમાં કોઈ મીનાકાકી જેવું છે કોણ તો તે તમે લખી શકો છો. જો મીનાકાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત એ વિશે તમે વિચારજો. મીનાકાકીએ શું કર્યું હોત કે ભાઈ છોકરાઓને શું કર્યું હોત, ઓછા પૈસા કુલ્ફી વેચના ઓછા પૈસા આપ્યા હોત તો બાળકો શું થાત. તો મીનાકાકી કુલ્ફી વેચના જો ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોના મનમાં મીનાકાકી અપ્રમાણે અને ગરીબ પ્રત્યે દયાળુ નથી એવી છાપ હંમેશા માટે ઊભી થાત અને બાળકોને પણ આવી ટેવા વિચારત અને એ લોકો પણ ભવિષ્યમાં આવી ભૂલો કહી શકત કે નાના માણસોને છેતરી શકત. હવે હું શું કરું, અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે, તેના દાદી પણ તેને ખૂબ જ વ્હાલ કરે છે. જો તમારા પણ દાદી તમને વધારે ચાહતા હશે ચાહે છે ને. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. અનિલ અક્ષયનો મિત્ર છે. તેની દાદીને પણ અનિલ પસંદ છે. પરંતુ એક વાત તે હંમેશા વારંવાર કહે છે કે અનિલના ઘરે કોઈ તારે બરાબર ને કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે. બરાબર, જ્યાં સ્વચ્છતાનો અભાવ છે ત્યાં હંમેશા વ્યક્તિઓ બીમાર રહે છે. એક દિવસ અનિલના ઘરે નજીક મોટા મેદાનમાં વોલીબેલ મેચ હતી. તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ થાક્યા હતા, તરસ્યા પણ થયા હતા. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. અનિલની માતાએ બધાને પાણી આપ્યું અને બધાએ પાણી પીધું. હોય જો અનિલના ઘરે તો દાદીમાં નાચ પડતા હતા કે તારે કોઈ દિવસ ત્યાં એના ઘરે પાવાનું. અક્ષયને કીધું હતું કે તારે એના ઘરે કાંઈ ખાવું પીવું નહીં. પણ એક દિવસ વોલીબોલ મેચ હતી એટલે એ લોકો થાક્યા હતા, ગરમી પણ બહુ હતી. એટલે અનિલે બધાને કીધું કે ચલો મારા ઘરે પાણી પીવા. એટલે બધા તેના ઘરે ગયા અને અનિલની મમ્મીએ તે બધાને પાણી પણ આપ્યું અને બધાએ પાણી પણ પીધું. હવે જો જ્યારે અનિલે પાણીનો પહેલો અક્ષયને આપ્યો તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો, તે જાણતો નહોતો કે શું કરે. બરાબર, હવે અનિલે શું કર્યું, પાણીનો પહેલો અક્ષયને આપ્યો. અક્ષયને તરસ પણ લાગી હતી પણ અચાનક એને દાદીની ચેતવણી યાદ આવી ગઈ. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો, તે જાણતો નહોતો કે હવે શું કરે. હવે તમને શું લાગે છે અક્ષય શું કરશે? બરાબર ને, હવે અક્ષયને તરસ લાગી હશે તો એને પાણી પી પણ લેવું જોઈએ. અક્ષય કેમ ગૂંચવણમાં છે? કારણ કે એના દાદીમાં એને હંમેશા કહેતા હોય છે કે તારે અનિલના ઘરે કાંઈક ખાવું પીવાનું નહીં, કારણ કે એથી તે પાણી લેવામાં આનાકાની કરે છે. અક્ષયની દાદી તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી? કારણ કે અનિલના ઘરમાં જે અનિલના અક્ષયના દાદી હતા એ સફાઈના બહુ જ આગ્રહી હતા, સ્વચ્છતાના બહુ જ આગ્રહી હતા અને એને ખબર હતી કે અનિલના ઘરમાં અવારનવાર કોઈ ને કોઈ અનિલના ઘરે બીમાર રહે છે. એટલે દાદીનું માનવાનું હતું કે જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય બરાબર ત્યાં રીતે લોકો બીમાર પણ પડે છે, પણ જ્યાં સ્વચ્છતા હોય બરાબર તો ત્યાં કોઈ બીમારી આવતી નથી. એટલે અક્ષય જો અનિલના ઘરે પાણી પીએ તો તે પણ બીમાર પડી જાય તેવી સંભાવના હોતી. અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી ન પીવાની ચેતવણી આપી છે. તમે અક્ષયની દાદી સાથે સહેમત છો? હા, હું અક્ષયના દાદી સાથે સહેમત છું, કારણ કે આપણે ઘરમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. સ્વચ્છતાથી બીમારી દૂર ભાગે છે. જો અનિલના ઘરે સ્વચ્છતા ન રખાતી હોત તો વારંવાર કોઈ બીમાર ન પડત. બરાબર, જો સ્વચ્છતા રખાતી હોત તો વારંવાર કોઈ બીમાર ન પડત. તમારા મતે અક્ષય શું કરવું જોઈએ? તો મારા મતે અક્ષય તો પહેલાં સૌપ્રથમ પાણીના પ્યાલાને જોવો જોઈએ. જો સ્વચ્છ ન હોય અથવા પ્યાલાનું પાણી એકદમ ચોખ્ખું ન હોય તો અનિલનું ધ્યાન પણ દોરવું જોઈએ કે કેવું જોઈએ કે ભાઈ આ પાણી ગંદુ છે. આ બાબતે સ્વચ્છતા વિશે અનિલ સાથે ચર્ચા પણ એણે કરવી જોઈએ અને એને કહેવું જોઈએ કે ભાઈ ગંદુ પાણી પીવાથી ગંદુ ઘરમાં સફાઈનો અભાવ હોવાથી માણસ ઘણીવાર બીમાર પણ પડે છે. એટલે કે એણે પોતાના મિત્રને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવું જોઈએ. હવે કોણ નક્કી કરશે? કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. અત્યાર સુધી તો કરશન ઘર ખેતરમાં જ કામ કરતો હતું, પરંતુ હવે તેને કંઈક અલગ જ કરવું હતું. હવે કરશનના બરાબર ઘરમાં કોણ બધું સંભાળતું હતું? એના મોટા કાકા. કાકા સંભાળે છે કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો તેઓ લે છે. અત્યાર સુધી તો કરશન ખેતરમાં કામ કરતો હતું,
परंतु तेने कंईक अलग ज करवुं छे। तेने बेंकमांथी अमुक रूपिया लई ने अनाज दळवानी घंटी खरीदवी छे। तेना गाममां घंटी नथी। करसने पोताना पर विश्वास छे कि आ नवा कामथी तेना कुटुंबे खूब ज फायदो थशे। पिताजीने तो तेने मनावी लीधा, परंतु तेना मोटा काका तेनी वात सांभळवा तैयार नथी। कारण के कोनुं चालतुं हतुं? मोटा काकानुं घरमां चलण हतुं। तमे जो करसनी जग्याए तो शुं करत? बराबर, तो हूँ मारा काकाने शांतिथी समजावानो प्रयत्न करत अने खेतीथी अलग धंधो करवाथी नवी पेढ़ीनो विकास करने जरूरियात पर बधुं समजावत, अने तेम छतां एनामां तो नवो धंधो शुरू करी अने मेहनत वधु फायदो करी बतावी अने वात साची छे ए पुरवार करत। तमारी साथे आवुं क्यारे थयुं छे कि तमारे कंईक करवुं अने तमारा कुटुंब वडीले तमे ना तेना माटे मंजूरी ना आपी होय तो तमे अहींया लखी शको छो। તમારા ઘરમાં મહત્વનો નિર્ણય કોણ લે છે? તો ઘરના વડીલો અથવા જે લેતું હોય એનું નામ લખી શકો છો। તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગશે? તો હકીકતમાં ઘરના બધા સભ્યોએ બરાબર ને આમ તો મોટાભાગના નિર્ણયો મમ્મી પપ્પા લેતા હોય છે, પણ ઘરમાં જરૂર પડે તો એકબીજાની અને વડીલો સાથે પણ ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ। મને આ પસંદ નથી। મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી। મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ મારા ઘરે આવ, તારા કાકા ઘરે છે, જો તે હશે તો હું નહીં આવું। રીતુએ જવાબ આપ્યો, પણ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે, તે કહે છે તારે મિત્ર રીતુને ઘર લઈ આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ। રીતુ તેનો હાથ મીના પાસે છોડાવી કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે, તે મારો હાથ પકડે છે, તે મને ગમતું નથી। આટલું કહીને રીતુ ઘરે જતી રહી। હવે ઘણીવાર સમાજમાં એવું પણ બને છે કે કેટલાક વ્યક્તિઓ છે બરાબર ને એના સ્પર્શ કરવામાં બીજી ક્યાંક અલગ જ વાત છુપાયેલી હોય, એટલે બાળકોને તેનો સ્પર્શ ગમતો પણ ન હોય અને કેટલાક બેહુદી વાતો કરતા હોય તો પણ આપણને ગમતું ન હોય, તો એના કારણે રીતુ ઘરે જતી રહી। હા, તમે ક્યારે કોઈનું અડવું ન પસંદ એવું બન્યું છે? જો કોનું અડવું તમને પસંદ નથી તે પણ અહીં તમે જઈ જણાવી શકો છો। જો તમે ઋતુની જગ્યા હોય તો તમે શું કરો? તો અમે પણ ઋતુની જેમ જ કરત, અમને કોઈ આવી રીતે વર્તન કરતું હોત તો અમે પણ અમારા ઘરે ચાલ્યા જાત। જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? તો ઘણીવાર એવું પણ બને કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ તેમના ઘરમનમાં સારો ભાવ હોય, પણ જો ફરિયાદ પ્રમાણે તેને સત્યતા જણાય તો આવા માણસોને તમે નહીં કરવા તેમ નહીં કરવા જણાવવાનું અને તમારા ઘરના વડીલોને પણ તેનાથી માહિતગાર કરવાના। દરેકને અડવું સરખું હોતું નથી। રીતુને તેના મીનાના કાકા હાથે તે પસંદ નથી, પરંતુ તેણે મીના હાથ પકડે તે પસંદ છે। તમે વિચારો આ તફાવત કેમ? કારણ કે કેટલાક લોકોનો દેખાવ અને તેની વર્તણૂક સારી હોતી નથી, એવું પણ બને છે કે મીનાના કાકાનો દેખાવ સારો ન હોય તેની વર્તણૂક પણ સારી ન હોય, તેથી રીતુને મીનાના કાકાથી ડર પણ લાગતો હોય એટલે એના કાકા એને અડે તે ગમતું ન હોય। પણ રીતુ અને મીના બંને બહેનપણીઓ છે અને બંને સાથે રમે છે અને ભણે છે અને એના કારણે કદાચ રીતુ મીના હાથ પકડે તે પસંદ છે। બરાબર, તો આ રીતે આપણે જોયું કે અહીં આ પાઠમાં ઘણી બધી બાબતો આપણે જાણી। કઈ કઈ બાબતો જાણી? કે ઘણી વાર નાની નાની બાબતમાં એક બાબતોમાં ઝઘડા થતા હોય છે બરાબર, પછી આપણે શું કરવાનું જોઈએ? આપણે ઘરની સફાઈ રાખવી જોઈએ, કારણ કે સ્વચ્છતા હશે ત્યાં બીમારી નહીં આવે। પછી છોકરા છોકરીના ભેદભાવ ન કરવો જોઈએ અને હંમેશા એક જ વ્યક્તિને ઘરમાં જવાબદારી ને આપવી જોઈએ, બધે દરેકે જવાબદારી વહેંચી લેવી જોઈએ અને કોઈ નવું કાર્ય કરતું હોય કરવા માંગતું હોય તો એને થોડું પ્રોત્સાહન પણ આપવું જોઈએ। એના પાસાને પણ એને એની જે બાબતો છે એને પણ સાંભળવી જોઈએ અને બીજું, તમને કોઈનું સ્પર્શ કરવું ન ગમતું હોય તો તમે તમારા વડીલોને પણ તે જણાવી શકો છો, માતા પિતાને પણ જણાવી શકો છો અને તેવી વ્યક્તિઓ પાસે ક્યારેય જવું નહીં। તો આ પાઠમાંથી આપણે ઘણું બધું શીખ્યા છીએ। તો હવે તમે સમજી ગયા કે જગત મારા ઘરમાં આપણી આજુબાજુ જ આવી ઘટનાઓ ઘટતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે। તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો।